નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ચાલો ઝડપથી જેટલા પણ મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી 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 લિંક સોરી લિંક હાય હેલો લખી આપો ક્લાસની શરૂઆત કરી દઈએ 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 દહી દહી દૈયા દૈ દ દઈએ દૈયો દયો દૈ ક્લાસની શરૂઆત કરી દઈએ નજર નજરમંતનાક નજરમંતનાક किसी और है ठीक है चलो क्लासनी शुरुआत करिए तो ओके okay, आज तो कैसे બાર મો દાખલો હેડી ઓગણત્રીસ આવે છે તારે ઓગણત્રીસ આવે છે અમારે તો કાં તો બે આવે ને કાં તો નવ આવે છે તારે ઓગણત્રીસ આવે છે એની ખુશી મનાવીને તો અહીંયા કેટલા તો કે સાહેબ ત્રીસ હોય ને ત્રીસ ત્રીસ એમાંથી બે ત્રીસ માંથી તો કે નવ અને તારે ઓગણત્રીસ ત્રીસ માંથી ખુશી મનાયું ને આ જો સાહેબી કે કા બે કા નવ હે કઈ વાંધો નહીં ઓગણત્રીસ આવે એ સારું જ કેવાય પણ દર વખતે એક માર ક્યાં કપાય છે ને એ જોવાનું કે આ વખતે એમસીક્યુમાં કપાણો તો આવતા વખતે એમસીક્યુમાં થોડુંક વધારે ધ્યાન રાખવાનું દાખલો લખવામાં આ વખતે એક એન્ટ્રી સાહેબ ભૂલાઈ ગઈ એક જ એન્ટ્રી કંઈક ભૂલાઈ ગઈ એને લીધે બીજી ત્રણ એન્ટ્રી ખોટી પડી તો આવતા વખતે એનું ધ્યાન રાખવાનું રેડી મેં એક સાહેબને વાત કરી કે મેં કીધું આ વખતે છે ને ટોપર ટોપરના જે ઇન્ટરવ્યૂ લીધા ને એ ઇન્ટરવ્યૂમાં મેં કીધું મને એક આમ દિલકો છુજાનેવાલા એક બહુ મસ્ત મેં કીધું આઈડિયા બાળકે આપ્યો એમ મન કે કયો મેં કીધું એ તો મેં બાળકોને ઓનલાઈન કીધો જ છે યસ આશિફાબેન પ્રેક્ટિસ માટે હોય ભાઈ હર્ષભાઈ રેડી હા રોજના બે દાખલા સાહેબે શું કર્યું ખબર છે એની સ્કૂલમાં એપ્લાય કરી દીધું એની સ્કૂલમાં એને એપ્લાય કરી દીધું કે દરરોજ એક મોટો દાખલો અને એક નાનો દાખલો લખી વાલીની સહી કરી આવું નાખ્યું એણે દરરોજ એક મોટો દાખલો એક નાનો દાખલો લખવાનો અને વાલીની સાઈન કરાવવાની અને ભળતે દિવસે સાહેબને બતાવવાનું કે સાહેબ આ મેં દાખલો ગણ્યો છે જેટલો આવડે ને એટલો ગણવાનો હેરી જેટલો આવડે ને એટલો ગણવાનું થઈ ગયું મારું વોઇસ થોડુંક આજે ઓછો હશે એટલા અને છોકરાઓ કે સાહેબ રોજ ચાર ચાર દાખલા તો એ સાહેબે ઓપ્શન આપ્યા એ કે ત્રણ દિવસ છે ને ત્રણ દિવસ એકાઉન્ટનો દાખલો ગણવાનો અને ત્રણ દિવસ સ્ટેટ નો દાખલો ગણવાનો ત્રણ દિવસ એકાઉન્ટ નો એક મોટો દાખલો એક નાનો દાખલો એક મોટો દાખલો એક નાનો દાખલો ત્રણ દિવસ સ્ટેટ નો એક મોટો દાખલો એક નાનો દાખલો એક મોટો દાખલો એક નાનો દાખલો અને સાહેબે એટલું જ કીધું માત્ર રવિવારે જ રજા છોકરાઓને જીવવું તો હોય જ ને માત્ર રવિવારે રજા સાહેબ રક્ષાબંધન નહીં રજા સાહેબ જન્માષ્ટમી નહીં રજા સાહેબ ઉત્તરાયણ નહીં રજા કેટલી મિનિટ થાય વધી બધી વીસ મિનિટ થાય વધી બધી કેટલી મિનિટ થાય વીસ મિનિટ થાય માત્ર રવિવારે જ રવિવારે રજ મોજ કરો કે મોજ કરો મેં ખાલી એટલી જ વાત કરી હતી એ સાહેબે છોકરાઓને આપી દીધું હવે જોવું કે એની શાળાનું રિઝલ્ટ કેવું આવે છે તો કદાચ મેં કીધું કે આ કોઈ સારું હોય ઓકે મોહરમ તો કે નહીં રજા આની માટે હા કાલે આ રજા છે હો આપણે એવું જાહેરાત થઈ છે કે આવતીકાલે રજા છે કાલે આ રાષ્ટ્રીય રજા કેવાય કે નહીં સરકારી રજા તો શાળાઓને બધું બન્યું હોય અને કહેવાય છે કે વિદ્યાકુળ ઓનલાઈન સ્કૂલ છે જે રવિવારે એક્સ્ટ્રા લઈ લેશે પણ ચાહે રજાની રજા ઓકે ચાલો તો આવું તમે પણ અપનાવી શકો જો તમને ગમે તો તમને ગમે તો કે કોઈ પણ ગમે એ થઈ જાય સાહેબ રોજ એક નાનો દાખલો ને એક મોટો દાખલો ગણવાનો ગણવાનું ગણવાનું રોજ એક નાનો દાખલો મોટો દાખલો ગણવાનો 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 રેડી ક્યાં સુધી તો કે ખાલી સત્યાવીસ બે બે હજાર પચીસ સુધી એનાથી વધારે નહીં દિવાળી તો કે રવિવારે દિવાળી આવતી હોય તો ગણવાનો નહીં તો ગણવાનો આમાં કાંઈ કાંઈ વીસ મિનિટમાં કાંઈ ફરક નો પડી જાય તમે રેડી ઓકે હાલો તો આજનો દાખલો તો કે આજનો દાખલો છે પી ક્યુ અને આર પી ક્યુ અને આર યસ સાહેબ ફાયદો બહુ થાય ફાયદો સો ટકા થશે સો ટકા ફાયદો થશે આનો પણ દિલથી સાચી મહેનતથી ગણેલું હોવું જોઈએ મેં કીધું સાહેબને મેં કીધું સર આ કદાચ કોઈને કોઈ દાખલો ન આવડતો હોય તો તો મને કે જેટલો દાખલો ગણ્યો છે ને એટલો બાળક ગણશે પછી તો કે પછી શું કરશો કે કે દિવસે એના સાહેબ હોય ને એને પૂછી આ સારું મારે કેવા જેવું છે કે રોજ એક મોટો દાખલો ને એક નાનો દાખલો ત્રણ દિવસ તે ત્રણ દિવસ એકાઉન્ટ અને રવિવારે રજા ઓકે ચાલો યસ મેં કીધું સાહેબ છોકરાના ચોપડા ન બગડે તો મને શું કે ખબર છે સ્ટેશનરીમાં જવાનું સસ્તામાં સસ્તો અને કાળામાં કાળા પાના ચોપડો લેવાનો એટલે કોઈને નડે જ નહીં મેં કીધું આ એકાઉન્ટના ચોપડા કેટલા મોંઘા આવે કીધું એસી એસી નેવું નેવું રૂપિયાના ચોપડા આવે મને કે સસ્તામાં સસ્તો કાળામાં કાળો ચોપડો લેવાનો હોય કે વ્હાઈટ પેજમાં કોઈ બાળકે લખ્યું હોય ને તો હું કે હું ચેક નહીં કરું આવે એટલો જાડો ચોપડો આવે છે ખ્યાલ છે કોઈને બધાયને કે સસ્તો અને જાડો ચોપડો આવે છે કાળા પેજનો બસ એ આની માટે જ હોય છે આની માટે જ બાય પાડો છે પણ આજ સુધી એનો ઉપયોગ કોઈને નહોતી ખબર કે આનો ઉપયોગ છે શું બધા એને ઇગ્નોર કરતા હતા આ એનો ઉપયોગ છે ને આની માટે હોય પ્રેક્ટિસ માટે હોય કેટલા પ્રેક્ટિસ માટે ઓકે તો આજે સોળ સાત બે હજાર ચોવીસ થઈ છે તમારે આજથી શરૂ કરવું હોય તો તમે કરી શકો છો વચ્ચે કંટાળો ઘણો આવશે વચ્ચે કંટાળો ઘણો આવશે કે આજે રાવા દઉં આવતીકાલથી શરૂ કરીશ એની આવતીકાલ ક્યારેય નહીં થાય પાંચ દિવસ શરૂ રાખ્યું છઠ્ઠે દિવસે એમ થયું કે આ તો શું એકનું એક કરે આ રાવા દેવું કાલથી કાલે પાછો બીજો દાખલો ગણી લેશ એની આવતીકાલ ક્યારેય નહીં આવે ગમે ઘણાને એવું થશે કે આજે લેશન બહુ છે આજે દાખલા નથી ગણવા આજે લેશન બહુ છે આજે દાખલા નથી ગણવા તો એ દાખલા ક્યારેય નહીં ગણી રહે આવતીકાલે બી એની એક્ઝામ છે સવારમાં આવતીકાલે માની લો કે આવતીકાલે રવિવાર છે ને રવિવારે અમારા કોચિંગ ક્લાસીસમાં બીએ ની એક્ઝામ છે આજે દાખલા નથી ગણવા તો એ દાખલા ક્યારેય નહીં ગણી શકે કોઈ પણ સંજોગો હોય આજે મારા ઘરે મહેમાન આવ્યા રાત્રે બાર વાગી ગયા બાર વાગે એના ઘરે ગયા આજનો દાખલો કાલે ગણી લઈશ કાલે ક્યારેય નહીં ગણાય રેડી એટલે રોજે રોજ સૂતી વખતે શું સૂતી વખતે દાખલો બની અને માત્ર ને માત્ર ચોપડી ના જ દાખલા ગણવાના છે બીજો એક પણ દાખલો નથી ગણો ભલે ત્રણ વખત ગણાતા એક ના એક દાખલા ભલે ત્રણ વખત ગણાતા માત્ર અને માત્ર ચોપડી ના જ દાખલા માત્ર ચોપડી જ બારનું કાંઈ નહીં ઉદાહરણ અને સ્વાધ્યાય ઉદાહરણ અને સ્વાધ્યાય ઓકે પાઠ્યપુસ્તક ઉદાહરણના નહીં 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 માત્ર ને માત્ર મને ખબર હતી કોક પૂછશે મને માત્ર ને માત્ર ચોપડી જ ઉદાહરણ અને સ્વાધ્યાય ઉદાહરણ અને સ્વાધ્યાય બસ ઓકે ચાલો પછી તમારી મરજી જેવી તમારી ઈચ્છા આજથી હું તમને આ બધાને હોમવર્ક આપું છું રોજે રોજનું નું કરવું તમારા માટે ન કરવું તમારા માટે તમને મુબારક ઓકે ચાલો પી ક્યુ અને નવો ભાગીદાર કોણ છે તો કે આર તો લખી નાખીશ પી ક્યુ અને આર આર નવો ભાગીદાર છે જૂનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ ડે ત્યાર પછી નો આવડતું હોય તો શિક્ષકને ને બતાડવાનું આવડતું હોય તો આપણી પાસે જવાબ હોય જ તેને ઓકે હા હા કાંઈ વાંધો નહીં ભાઈ હા જાની કાંઈ વાંધો નહીં ઓકે ચાલો જીતભાઈ ખૂબ સરસ નવું પ્રમાણ તો કે નવું પ્રમાણ દેખાય છે કાંઈ તમને હા મળી ગયું મળી ગયું આઠમો વાલો આઠમો વાલો નવું પ્રમાણ પાંચ જેમ બે જેમ ત્રણ નવું પ્રમાણ પાંચ જેમ બે જેમ ત્રણ ચલો નવું જૂનું બે મળી ગયું છે તો ભાગીદારનો ત્યાગ ગોતી લઉં ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ચલો જૂનો ભાગ પીનો ત્રણના છેદમાં પાંચ માઇનસ પાંચના છેદમાં દસ દસ પંચા પચાસ દસ તેરી ત્રીસ પચું પચું પચીસ પાંચના છેદમાં પચાસ પાંચના છેદમાં પચાસ ઓકે હા મોઢે દાખલો ગણવાનો હોય ને જોઈન જોઈન તો ભાઈ ગાંડા નહીં આવડે બન બને ત્યાં સુધી દાખલો મોઢે ગણવાનો હો પહેલાં એક વખત જોઈ લેવાનો બે પાંચ મિનિટ નજર ફેરવી લેવાની પછી મોઢે ગણવાનો અથવા આપણે આમાં ગણાવો હોય તમારે સ્વાધ્યાયનો દાખલો ગણવો હોય તો ગુણ્યા બે કરીને ફટોફટ જોઈ લેવાનો પછી ગણવાનો હેડી પણ જોઈન જોઈન ગણે કોઈનું સારું થયું નથી ચલો બેના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં દસ દસ પંચા પચાસ દસ દુ વીસ પાંચ દુ દસ દસ ના છે બે આપણને ત્યાગનું પ્રમાણ મળી ગયું એક જેમ બે ઓકે ચાલો એના પછી તો કે એના પછી દાખલાની શરૂઆત કરીએ સૌપ્રથમ મૂડી 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 ખાતાની જમા બાજુ સિત્તેર હજાર પચાસ હજાર મૂડી મૂડી ખાતાની જમા બાજુ સિત્તેર હજાર પચાસ હજાર બાકી આગળ લાવ્યા સિત્તેર હજાર પચાસ હજાર અને ડેશ ચાલો એના પછી એના પછી પ્રોવિડન્ટ ફંડ નહીં લેણદાન નહીં જમીન નહીં દેવાદાર નહીં ઘલખાદ નહીં સ્ટોક નહીં રોકડ રોકડ રોકડની ઉધાર બાજુ ચાર હજાર રોકડ રોકડની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા કેટલા તો કે ચાર હજાર ત્યાર પછી ત્યાર પછી તો કે સાહેબ ત્યાર પછી છે પાઘડી આને કહેવાય જૂની પાઘડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ જૂની પાઘડી જૂના ભાગીદાર જૂનું પ્રમાણ ચલો વીસ ને જૂના પ્રમાણમાં વેચો બે ત્રણ જેમ બે ના પ્રમાણમાં અને આઠ હજાર રેડી ઓકે બાર હજાર અને આઠ હજાર એક મિનિટ કોમેન્ટ ન કરતા એક મિનિટ એક મિનિટ મારે ક્વેશ્ચન છે નહીં પૂછું બોલો ને પટેલ પટેલ બોલો બીજા કોઈ કોમેન્ટ નો કરતા બીજા કોઈ કોમેન્ટ નો કરતા એટલે બેન કંઈક પ્રશ્ન પૂછે છે હવે ઓકે બાકી તો બધું આવી ગયું છે ઉપરની તારીખે કોમેન્ટ નો કરતા ઉપરની તારીખે તેઓએ આરની નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો આર મૂડી પેટે સાઈઠ હજાર રોકડા લાવશે ફટોપટ લખજો બેન આ દાખલા આગળથી ગણવાના લેક્ચરના દાખલા પણ ગણાઈ જશે અલગથી ગણવાના કે લેક્ચરના દાખલા પણ સર આ દાખલા અલગથી ગણવાના હવે પ્રશ્ન હું પૂછું ને મને કાંઈ ખબર ન પડી આ દાખલા તો પાકી બુકમાં જ લખવાના છે ચેપ્ટર એકથી સ્ટાર્ટ કરવાનું શું ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો તમે ફોન કરીને પૂછી છું હા કોઈ બી ચેપ્ટર ના હો કોઈ બી ચેપ્ટર ના તમે આડાવાડા તમને એમ થાય એક પાંચમું લેવું છે મોટો દાખલો નાનો દાખલો ત્રીજું લેવું છે તો લઈ શકો એમ થાય બીજું ચેપ્ટર એક મોટું લેવું છે અને એક પેલું ચેપ્ટર નાનો લેવું છે તો એ લઈ શકો ઓકે જીતભાઈ હા ઓકે ચાલો આર મૂડી પેટે સાઈઠ હજાર રોકડા લાવશે નવો ભાગીદાર રોકડ લાવે તો રોકડ આવે આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર સાઠ હજાર તે આર ના મૂડી ખાતે જમા સાઠ હજાર સાહેબ આમ નોંધ લખી છે ખાતા વહી ખતમણી કરવી પડશે આમ નોંધ લખી છે

બીજો હવાલો પેઢીની પાઘડીનું પેઢીની પાઘડીની કિંમત રૂપિયા ત્રીસ હજાર નક્કી થઈ આ કઈ પાઘડી તો કે સાહેબ આ પાઘડી કહેવાય આ પાઘડી કહેવાય નવી પાઘડી કઈ પાઘડી કહેવાય નવી પાઘડી અને નવી પાઘડી આપી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની આના ભાગની પાઘડી ચાલો ટોટલ ત્રીસ હજાર નવ હજાર કેટલા તો કે નવ હજાર હવે તો કે હવે જોવાનું આર પાઘડી તરીકે રોકડ લાવે છે કે નહીં આર પાઘડી તરીકે રોકડ લાવે છે કે નહીં તો ત્રીજો હવાલો આર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે નહીં નવો ભાગીદાર પાઘડીના રોકડા લાવે તો રોકડ ઉધાર નવો ભાગીદાર પાઘડીના રોકડા લાવે તો રોકડ ઉધાર ન લાવે તો એને ઉધાર કરી દેવાનો સાહેબ આર ના

ત્રણ હજાર અને છ હજાર થઈ ગયું તો કે હા સાહેબ આમનો જ લખી છે ખાતા ખાતા વહીમાં ખતવણી કરવી પડશે આમનો જ લખી છે ખાતા વહીમાં ખતવણી કરવી પડશે આરના મૂડી ખાતાની ઉધાર બાજુ પીના મૂડી ખાતે પીના મૂડી ખાતે અને ક્યુ ના મૂડી ખાતે પી ના મૂડી ખાતે અને ક્યુ ના મૂડી ખાતે ચાલો પી અને ક્યુ બે નું નામ છે સાહેબ પી અને ક્યુ બે નું નામ છે અને છ હજાર ત્રણ હજાર અને છ હજાર થઈ ગયું હવે તો કે બંનેના મૂડી ખાતાની જમા બાજુ બંનેના મૂડી ખાતાની જમા બાજુ આરના મૂડી ખાતે આર ના મૂડી ખાતે આર માં ડેસ ઈસમે ત્રણ હજાર ઈસમે છે હજાર થઈ ગયો ચાલો એના પછી તો કે એના પછી ચોથો હવાલો જમીન મકાનની કિંમત નેવું હજાર ગણવી ભાઈ જમીન મકાનની કિંમત નેવું હજાર કીધી છે તો જમીન મકાન છે કેટલા તો કે હજાર ભાઈ હમણાં થોડાક દિવસ પહેલાં કોઈએ એડમિશન લીધું હોય તો એ લોકો માટે રીલોડેડ બેચ છે હો ચેપ્ટર નંબર એકથી ચેપ્ટર નંબર બે હમણાં કોક લખતું હતું તો ચેપ્ટર નંબર બે ક્યારે છે એમ એની માટે રીલોડેડ બેચ છે બધા જોતા રહીજો ઓકે ચાલો મકાન એસી હજાર કરવાનું નેવું હજાર મકાન એસી હજાર મકાન સાહેબ એસી હજાર છે મારે હજાર જોતા છે તો કે સાહેબ પ્લસ વધારો કેટલો વધારો તો કે દસ હજાર ફાયદો કોના મૂલ્યાંકન જમા અહીંયા લખી નાખીશ મકાન ખાતે મકાન ખાતે દસ હજાર ચાલો એના પછી દેવાદાર પર ઘાદ અનામત પાંચ ટકા રાખવી ચાલો કેટલા બાવીસ હજાર દેવાદારો બાવીસ હજાર છે દેવાદારો બાવીસ હજાર ના દેવાદારો છે માઇનસ ઘાલખાદ અનામત અગિયારસો માઇનસ બરાબર

ओके okay, कालकाद अनामत खाते कालकाद अनामत खाते કેટલા રૂપિયા છે ભાઈ 900 ઓકે ચાલ અહીંયા લખી નાખીશ 900 રૂપિયા રેડી <coughs> <coughs> નવસો ફાયદો કઈ રીતે વેરી ગુડ મસ્ત પ્રશ્ન પૂછો છે સાહેબ નવસો ફાયદો કઈ રીતના શા માટે તો કે છે ને આપણે છે ને ઘાદ હોય ને ઘાલ ખાદ અને ઘાલખાદ અનામત એને આપણે એક પ્રકારનું નુકસાન સમજીએ છીએ કે શું કહેવાય કહેવાય નહીં હો કહેવાય નહીં પણ આપણે સમજીએ છીએ ઘાલખાદ અનામત ઘાલખાદ ઘાલખાદ અનામત વટાવ અનામત એને આપણે એને આપણે એક પ્રકારનું નુકસાન કહીએ છીએ તો મેં જોયું કે સાહેબ અત્યાર સુધી મને કેટલું તો કે સાહેબ બે હજારનું નુકસાન જાતું હતું અત્યાર સુધી કેટલું

સ્ટોક ખાતે કેટલા રૂપિયા તો કે પાંચસો પછી લેણદારોને પાંચસો ચૂકવવાના નથી લેણદારોને ભાઈ પાંચસો ચૂકવવાના નથી ઓકે લેણદારો છે કેટલા તો કે બાવીસ હજાર અહીંયા લખી નાખીશ લેણદારો કેટલા છે તો કે બાવીસ હજાર માઇનસ ઘટાડો કેટલો તો કે પાંચસો પાંચસો લખી નાખીશ એકવીસ હજાર પાંચસો એકવીસ હજાર પાંચસો ફાયદો પુનઃ મૂલ્યાંકન જમા લેણદારો ખાતે પાંચસો રૂપિયા ચાલો એના પછી સ્કૂલ થી મોડું થઈ ગયું એટલે મોડું કાય વાંધો નહી એક્ઝામ માં આવી ગણતરી લાસ્ટ પેજ માં કે સમ ની પાછળ જ્યાં કરો ને બધે હાલશે છે એક્ઝામ માં આવી ગણતરી પહેલા એક ગણતરી નું પેજ છોડી અને પછી દાખલો ગણો તો એ વાંધો નહીં છેલ્લા પેજે એ ગણો તો એ વાંધો નહીં હું તો એમ કહું કે છે ને પહેલા એક પેજ છોડી દેવાય આખે આખું પેજ છોડ ભલે ભલે અડધું પછી કોરું રહેતું અને બીજા પેજ થી પુન મૂલ્યાંકન ખાતું ભાગીદારના મૂડી ખાતા ને પાછળના પેજે રોકડ બેંક ખાતું અને પાકું સરવયું રેડી આગળ પાછળ એક પેજ માં થઈ જાય ને એક પેજ શું થઈ જાય ગણતરી નું થઈ જાય ઓકે બસ એમ જ કરવાનું એટલે હું છે કે સાથે સાથે ગણતરી ઓલું છેલ્લે પેજે જાવું નહીં બધા જ ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ જેમ નક્કી કર્યું છે ઉપરની માહિતી પરથી પેઢીના ચોપડે જરૂરી ખાતાઓ તૈયાર કરી પ્રવેશ નું પાકો સર્વે તૈયાર કરો અને પાઘડી અંગેની જરૂરી આમ નોંધ લખો અહીંયા આપણને એવું કહી દીધું સાહેબ પાઘડી અંગેની જરૂરી આમ નોંધ લખો એટલે આપણે પાઘડી અંગેની જરૂરી આમ નોંધ એક જ છે અને એ કઈ છે તો કે આ બે નંબરની આ પાઘડી અંગેની જરૂરી આમ નોંધ હેડી એટલે જો ફાયદો ઈ થાય ફાયદો ઈ થાય શું તો કે આપણને કદાચ ભૂલમાંથી એવું કહી દીધું કે પાઘડી અંગેની જરૂરી આમ નોંધ લખો અથવા જરૂરી આમ નોંધ લખો તો 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 કે સાહેબ તરત જ આપણને માર્ક મળી જાય રેડી એમાં પછી ખાના બાના ગાળવાની એટલી બધી જરૂર ન હોય આઠ ગુણના દાખલામાં આપણને આમ નોંધ સહિત પૂછે ને તો ખાના ગાળવાની એટલી બધી જરૂર નથી તમે ડાયરેક્ટ જ લખી શકો સિમ્પલ એટલા માટે સાથે સાથે જ ગણવું ઓકે જૂના પાકા સર્વૈયામાંથી નવા પાકા સર્વૈયામાં પ્રોવિડન્ટ ફંડ અઢાર હજાર લખી નાખીશ પ્રોવિડન્ટ ફંડ અઢાર હજાર ત્યાર પછી તો કે ત્યાર પછી જમીન મકાન દેવાદાર સ્ટોક રોકડ પાઘડી બધું જ આવી ગયું છે ઈસ તરફ બી બધા આવ્યા ઓહો હાવ નાનો દાખલો એકદમ ઈઝી દાખલો અગિયાર ચારસો ઓકે અગિયાર હજાર ચારસો અગિયાર હજાર ચારસો એટલે અગિયાર હજાર અહીંયા લખી નાખીશ નફો પી અને ક્યુ જૂનું પ્રમાણમાં વેચી દો જૂના છ છસો ચાર ચારસો ઓકે છ હજાર છસો ચાર હજાર ચારસો એની पुनः मूल्यांकन खाते छ हज़ार सौ चार हज़ार चार सौ पी सेवन नाइन सिक्स जीरो जीरो सेवन नाइन सिक्स जीरो जीरो सेवन नाइन सिक्स जीरो जीरो सिक्स सेवन बे जवाब छसो सड़सठ छसो पाक ने सड़सठ हजार छसो क्यू साइठ चार सौ ओके साइठ चार सौ સાઠ હજાર ચારસો બાવન ચારસો બાવન ચારસો અહીં લખી નાખીશ સાહીઠ હજાર આ બાજુ લખી નાખીશ સાહીઠ હજાર ત્રણ નવ બાદ કરો એટલે એકાવન હજાર ઓકે યા પેલી કીધુંગા એકાવન હજાર આગે પેલી કીધુંગા બાકી આગળ લઈ ગયા સડસઠ છસો સડસઠ છસો બાવન ચારસો બાવન ચારસો અને એકાવન હજાર પી ક્યુ આર મૂડી એક એકોતેર એક લાખ એકોતેર હજાર ટોટલ इसका टोटल सोसठ हज़ार ओके यहाँ पे लिख दूंगा चौसठ हजार आओ आ कौड़ू खा बना से सोसठ हजार घटे सोसठ हज़ार आग लखी नाखीश बाकी आग लिया अँ लखी नौसठ हज़ार रोकड़ बैंक બે લાખ દસ હજાર પાંચસો બે લાખ દસ હજાર પાંચસો બે લાખ દસ હજાર પાંચસો ચાલો દાખલો થઈ ગયો પૂરો અરે વાહ હજી પણ ચોકલેટ ને વાત છે હજી ચોકલેટ ને આ દાખલો બોર્ડ માં પૂછાય તો જામો કામો ને જેઠો થઈ જાય મૂડી ખાતાની બાકી રોકડ ખાતે લઈ પાકા સરવૈયામાં સીધી મૂડી લખી શકાય મૂડી ખાતાની બાકી રોકડ ખાતે લઈ હવે એવું મને નથી ખબર હો સ્કૂલ માં એટલે થોડી વાર લાગશે સમજમાં ઓકે વાંધો નહીં આખા પેપર માં ઓકે હાલો તો મેં કીધું છે ને થોડું ચેપ્ટર નંબર બે નું થોડું રિવિઝન કરી લઈએ મને એવું ઈચ્છા હતી મેં કીધું આજે થોડું વહેલું પૂરું થઈ જાય ને તો ચેપ્ટર નંબર બે નું થોડું આપણે રિવિઝન કરી લઈએ રેડી તો ચેપ્ટર નંબર બે નું મને કોઈ એવું કેતું હતું કઈક ખોલવી કઈક ખોલવી ઓકે રામ અને શ્યામ છ જેમ ચાર ના પ્રમાણ ખાલી નવ દસ માં ભૂલ પડી બીજા કેટલી મિનિટમાં આ આ વી પચીસ મિનિટમાં પૂરો થઈ જાય વીસ મિનિટ તો બહુ બહુ મૂડીની ખાતાની જગ્યાએ ચાલુ ખાતું આપ્યું છે તો તેમાં કઈ નોંધ આવે તો કે ચાલુ ખાતું બનાવવાનું મૂડી મૂડી દેવા બાજુ મૂડી મૂડી દેવા બાજુ રેડી ઓકે હાલો તો સૌ પ્રથમ તો કે સૌ પ્રથમ હવે આપણે કંઈક શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો થોડું ઘણું કંઈક લખવાનો પ્રયત્ન કરીશું આપણે તો હું છે કે આપણને ખ્યાલ આવે ઘડી પણ ખ્યાલ નથી લાવવો ચાલો ઉધાર બાકી આપી છે જમા બાકી આપી છે દેખાય છે ઉધાર બાકી આપી છે સર આ એક્ઝામ્પલ આજે જ અમે સ્કૂલમાં ગણી ઓકે થઈ ગયું ઓકે પહેલાં તો કે પહેલાં સૌપ્રથમ પ્રથમ ઉધાર બાજુથી જોઈએ સૌપ્રથમ ઉધાર બાજુથી જોઈએ પેલા જોઈ લેવાનું ચાલુ ખાતા આપ્યા છે તો કે સાહેબ ચાલુ ખાતા આપેલા નથી ચાલુ ખાતા આપ્યા નથી ઓકે ત્યાર પછી તો કે ત્યાર પછી કઈ વિગત કઈ બાજુ આવે એ જોઈ લઈએ હેડી જે લોકો નવા આવ્યા છે એને પ્રોવિડન્ટ ફંડની ની ચાર અસર હોય એમાં ખબર નથી પડતી હાલો તો એ સમજાવી દઉં હું શું થઈ ગયું પ્રોવિડન્ટ ફંડ ની ચાર અસર હોય સાહેબ એમાં અમને ખબર પડતી નથી તો સૌ પ્રથમ તો કેજો સૌ પ્રથમ પ્રોવિડન્ટ ફંડ હોય ને ફંડ ખાલી એટલું જ લખ્યું હોય ને એને દેવું કહેવાય અને દેવું ક્યાં આવે સાહેબ તો કે મૂડી દેવા બાજુ બધાય સમજવાનું છે હો જેને આવડે છે જેને નથી આવડતું બધાય સમજવાનું છે કારણ કે જેને આવડે છે ને એ પછી ધ્યાન આપતા બંધ થઈ જાય કારણ કે કોઈ સાહેબે સરસ મજાનું કીધું છે પ્રવેશમાં અમુક વાળો જ હું લેવાનો છું સમય એટલે ટેન્શન નહીં ભાગીદારનો ત્યાગ ઝીરો આવે તો એને લાભય નથી કર્યો ત્યાગય નથી કર્યો એવો એક દાખલો હશે લાભય નથી કર્યો ત્યાગય નથી કર્યો સાહેબ પ્રોવિડન્ટ ફંડ એટલે દેવું દેવું ક્યાં આવે મૂડી દેવા બાજુ પછી કે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આવું આપણને આપવું હોય ફાળો એટલે શું સમજવાનું ખબર છે ખર્ચ ફાળો એટલે શું સમજવાનું ખર્ચ અને ખર્ચ સાહેબ આવે તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ત્યાર પછી તો ત્રીજો શબ્દ છે પ્રોવિડન્ટ ફંડમાં અથવા પ્રોવિડન્ટ ફંડ ના

શામની લોન તો કે આપણે ક્યાં લખીએ છીએ તો કે ડાયરેક્ટ બારોબાર દસ હજાર એના નીચે લખવાનું લોનનું વ્યાજ તો એ લોનમાં પ્લસ નથી થતું એ લોનમાં પ્લસ થતું નથી એ ક્યાં લખવાનું હોય બારોબાર જ લખવાનું હોય એવી રીતના આપણને આપ્યું હોય કે દસ ટકાના ડિવેન્ચરમાં રોકાણ દસ ટકાના ડિવેન્ચરમાં રોકાણ તે રોકાણ ક્યાં લખવાનું હોય તો કે રોકાણ સાહેબ મિલકત લેણા બાજુ બારો બાર જ લખવાનું હોય મને એક બાળકના સરસ મજાના બહુ બધા મેસેજ આવે છે બીજું બાળક મારી પાસે ભણે છે કે નથી ભણતો એ બહુ કઈ ખ્યાલ નથી આવતો પણ મેસેજ હું આજે વાંચું છું કેટલા દિવસ મને એને એને એક ફોટો મોકલો છે કે સર આમાં પ્રમાણ શોધવાનું કીધું છે તો તમે કેમ નથી શોધ્યું કયા દાખલાની વાત કરું છું તો કે લાભ અને ત્યાગ લાભ અને ત્યાગમાં આપણને પ્રમાણ શોધવાનું કીધું છે તો સાહેબ કેમ તમે નથી શોધ્યું આમાં એ ભાઈ એમ કે છે સાહેબ તમે કે પ્રમાણ કેમ નથી શોધ્યું દેખાય છે આવું મેં કીધું તું કે નીચે છે ને તમારી રીતે તમારે બધું લખી નાખવાનું હેડી પછી તો કે પછી એને મને બીજો મસ્ત મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે આવું કાંઈ આપેલું હોય આવું કાંઈ આપેલું છે રાઈટ અને નીચે લખ્યું છે કે કોમલનો ત્યાગ કૃપાનો ત્યાગ અને કરિશ્માનો ત્યાગ મેં એવું શીખવાડ્યું હતું માની લો કે એક રકમ છે ઝીરોના છેદમાં સાહીઠ એક રકમ છે બે ના છેદમાં સાહીઠ અને એક રકમ છે માઇનસ બે ના છેદમાં સાહીઠ અને ગોતવાનું કીધું છે ત્યાગ ત્યાગ અને ત્યાગ ઓકે ત્યાગ હોય એ ત્યાગમાં માઇનસ રકમ હોય તો એને કહેવાય લાભ આવું મેં શીખવાડ્યું હતું પછી તો કે મેં કીધું તો પછી નીચે લખવાનું કે એ બી સી હોય ને તો એનો ત્યાગ બરાબર ઝીરો રાઈટ બી નો ત્યાગ બે નો ત્યાગ બરાબર બે ના છેદ માં સાહીઠ અને સી નો ત્યાગ સી નો ત્યાગ બરાબર માઇનસ બે ના છેદમાં સાહીઠી આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવાનો અને કદાચ જો તમારે ફેરફાર કરવો હોય તો તમે એવું લખી શકો કે સી નો લાભ બરાબર બે ના છેદમાં સાહીઠ ક્લિયર લાભ લખો તો માઇનસ નહીં કરવાનો અને માઇનસ લખો તો લાભ નહીં લખવાનું ત્યાગ લખવાનું કે સર એમ કેમ લે તમે લખ્યું કે નિશાની હું કામ ખબર નઈ હવે કોણ છે ઈ મેં કીધું ખાર વાલો વાંધો નહીં પછી તો કે સર ચેપ્ટર નંબર પાંચમાં ગણતરી કરવી પડે પહેલા આમનો લખવાનું ને પછી ને બીજી બધી તો એક્ઝામમાં રાઇટરની સહાયતા લેવાની હોય તો સર કઈ રીત ઓકે અગિયારમાં કંઈક તો ગડબડ છે પછી મને પ્રશ્ન પૂછ્યો એને હું ખાલી બતાવું તમને લે ડિલીટમાં જ દીધા ડિલીટ નહીં મારો કાં તમારું મેં કાંઈ કીધું જ નથી અરેરે હા લાઈવ માં હશે હો ઓકે ચાલો જે હોય એ પણ આ આવા જે પણ સવાલો હોય ને એ બધા સવાલના જવાબ હું તને તમને કહી જ દઉં છું કે આવી રીતના આવું કરો તો આવી રીતના થશે આવી રીતના આવું કરો તો આવી રીતના થશે આ કરો તો એટલા માર્ક આ કરો તો એટલા માર્ક આ તમે દાખલા કરો તો તમારા માટે માત્ર ટાઈમપાસ છે આ દાખલા કરો તો તમને પરીક્ષામાં પૂછાય છે પહેલાં ચેપ્ટરના મોટા દાખલા કરો તો તમારા માટે માત્ર ટાઈમપાસ છે પહેલાં ચેપ્ટરના મોટા દાખલા હેડી એવી જ રીતના ચોથા ચેપ્ટરના મોટા દાખલા કરો તો તમારી અને મારી બંને માટે ટાઈમપાસ જ છે કેમ કે ચોથા ચેપ્ટર માટે મોટા દાખલા પૂછાવાના જ નથી નાના ચેપ્ટર ઓલા ચેપ્ટરમાંથી દાખલા પૂછાવાના જ નથી હેડી એક મિનિટો કોમેન્ટ નો કરતા તમે હા આ જે પીડીએફ નો દાખલો છે ને એ જ ગણવાનો ઓકે તો ચેપ્ટર બધા ખાતાની અંદર હેડિંગ લખવું પડે હા બધા ખાતાની અંદર હેડિંગ લખવાનું વેપાર ખાતું નફા નુકસાન ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું આની ઉપર આને આમાં હેડિંગ લખવાનું મૂડી ખાતામાં હેડિંગ નહીં લખવાનું પાકા સર્વે એમાં લખવાનું સ્કૂલમાં જતા એટલે મોટા કરવાની જરૂર નથી ને નહીં 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 મોટા દાખલા બોર્ડની પરીક્ષામાં પૂછાતા જ નથી સાહેબ ચેપ્ટર નંબર એકનું પીવાયક્યુ જોઈ લેજો તમે હેડી પછી ચેપ્ટર નંબર ત્રણ પાઘડીનું મૂલ્યાંકન એ જોઈ લેજો ચેપ્ટર નંબર ચાર એમાંય મોટા દાખલા નથી ત્રીજા અને ચોથાનું પીવાયક્યુ જોઈ લેવા પ્રીવિયસ યર ક્વેશ્ચન બધા જોઈ લેવા જેટલા કામના હોય એટલા જ આ ચેપ્ટર છે તો આ પાંચમું ચેપ્ટર છે ને સાહેબ આ પાંચમા ચેપ્ટરના નાના દાખલા કોઈ કામના નથી તમારી શાળામાં પહેલી પહેલી પરીક્ષામાં પૂછશે ને તો બોર્ડમાં કોઈ કામના નથી કોઈ કોઈ એટલે નથી હેડી આ ચેપ્ટરના નાના દાખલા ક્યારે કારણ કે બે જ મોટા દાખલા આઠ આઠ ગુણના આવવાના છે ઓકે એટલે બધી જ વિગતની હું ડિટેલમાં ચર્ચા કરીને કહું છું ઓકે ચેપ્ટર ત્રણમાં મૂડીકૃત નહીં આવે ને પીવાયક્યુઝમાં જોઈ લેવું પીવાય ક્યુઝમાં ઓકે કરવાની પદ્ધતિ કદાચ ત્રણ વખત પૂછાઈ ગઈ ઓકે ચાલો તો આ સાથે જ કોઈને પણ મારી વાતનું ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડી અને માફી માંગુ છું ઓકે પરંતુ કંઈક વ્યવસ્થિત અને સારા સવાલ પૂછજો જે તમને ન ખબર હોય અને મને મેં પણ કહેવાનું રહી ગયું હોય એવા